दांतीवाड़ा तालुकाना मोटी महुड़ी गामनी वसाहत शाला नंबर 2 अने 3ना 140 विद्यार्थियों शिक्षण कार्य छेल्ला 8 दिवसथी बंद छे। महत्वनुं छे के शाळाना आचार्य दिनेशभाईनी बदलीने लई गामवासीओ रोषी भर्या छे। वालीओए बन्ने वसाहतनी शाळाओने તાળામાળી વિરોધ કર્યો છે। એમ કે ભાઈ જે મોટા મોટા છે એ કેમ બે ભાગ નથી કરતા, અને અમારું જે નાનું હતું એના તમે બે ભાગ કરી દીધા, કયા કારણથી અને કેના કેવાથી? એક તો અમારી આપેલી રજૂઆત, તે સાથે અમે રી ઓછી સડો, પણ અમારો જે આચાર્ય સારી રીતે ભણાવતો હતો, અમારે કોઈ દુઃખ નહોતું, એની તાત્કાલિક બદલી કરી પડી। હા, એટલે બદલી કયા કારણથી કહેવા માંગી, અને હું અમે શિક્ષણની અંદર રાજકારણ આવે એનું કેવું કરવું ન જોઈએ। આચાર્યની બદલીનો મૂળ વિવાદ શિક્ષક સંઘના બે યુનિયનો છે। મોટી મહુડી પ્રાથમિક શાળાને ભાખોદર સીઆરસી લાગતું હતું, પરંતુ તેનું વિભાજન કરવામાં આવ્યું અને ગુંદીવાડા સીઆરસી કરવામાં આવ્યું। જો કે સીઆરસી વિભાજનમાં એક યુનિયનનો હાથ હોય, મોટી મહુડી વિસ્તારના શિક્ષકો તાલીમમાં ન જતા શિક્ષણ નિયામકે આચાર્યની બદલીનો હુકમ કર્યો છે, જે ગામ લોકોને મંજૂર નથી। ગામ લોકોએ 8 દિવસથી શિક્ષણ કાર્ય બંધ હોવા છતાં શિક્ષણ વિભાગના કોઈ જ અધિકારીએ કાર્યવાહી કરી નથી। 8 દિવસથી શાળાઓ બંધ છે, હજી સુધી કોઈ રાજ્યમાંથી કોઈ પદાધિકારી અધિકારી સરકારના પ્રતિનિધિ હજી સુધી કોઈ ફરક્યા નથી, અને જે અધિકારી અહીંયા આવે છે એ ખાલી માત્ર અમને બણગા મારવા માટે જ આવે છે, કોઈ અધિકારી સાચી હકીકત જણાવતા નથી। મોટી મહુડી ગામમાં વસાહત 2 અને 3 ને વાલીઓએ તાળા મારી દેતા શિક્ષકો છેલ્લા 8 દિવસથી રૂમ બહાર બેસીને સમય પસાર કરે છે। ઉપરી અધિકારીઓને જાણ કરી કોઈ ઉકેલ આવવાની શિક્ષકો રાહ જોઈ રહ્યા છે। સાહેબ, અમે તાલુકા પંચાયતમાં એને લિખિત જાણ કરી કે અમારા ગામ લોકો આવીને એમ કે તારા વાંખ્યા છે, આ બાબતે તો સારા બંધ છે, બાળકો આવતા નથી, એ રીતના અમે જાણકારી લિખિતમાં જાણ કરી લઈ છે। જવાબ એટલે સાહેબ, અહીંયા બીઆરસી સાહેબ આવેલા છે, કેની સાહેબ આવ્યા, એમને જાણ કરી કે આનો ઉકેલ લાવી છું આ પર। શિક્ષક સંઘના બે યુનિયનોની ખેંચતાણમાં સીઆરસી વિભાજનનો વિવાદ થયો છે। તાલીમમાં ન જનાર શિક્ષકો પૈકી એક આચાર્ય વિરુદ્ધ પગલા ભરાયા છે, ત્યારે આખા કિસ્સામાં જિલ્લા શિક્ષણ સમિતિ જ મુખ પ્રેક્ષક બની છે। રાજકારણ શિક્ષક સંઘના વિવાદમાં શાળાના બાળકોના ભવિષ્ય સાથે ચીડા થઈ રહ્યા છે। કેમેરામેન રમેશ લોડિયા સાથે માનુ ચાવડા, વીટીવી પાલનપુર।